हेलो नमस्कार एंड वेलकम मित्रों, तो फरी पाछो तमारुं सौनुं स्वागत छे। चलो हवे पहला वात करी आपणे लास्ट लेक्चर मां जे आपणे भण्या हता एना विषय। तो बेटा लास्ट लेक्चर नी अंदर आपणे दृष्टिनी खामी कोने कहेवाय अने लघु दृष्टिनी खामी विषे चर्चा करी। बराबर, एटले आपणे एवुं शीख्या लघु दृष्टिनी खामी नी अंदर, तो एने थोड़ुं रिवाइज करी लईए। तो एमां आपणे एवुं शीख्या हता के ज्या लघु दृष्टिनी खामी जे व्यक्तिने होय छे એને નજીકની વસ્તુ તો સ્પષ્ટ દેખાય છે, પરંતુ દૂરની વસ્તુ એને અસ્પષ્ટ દેખાય છે। કારણ શું છે? તો કે એ વ્યક્તિનું જે દૂરબિંદુ છે એ અનંત અંતરથી ખસીને નજીક આવી જાય છે। પરિણામે એની એ વ્યક્તિની આંખમાં દૂરની વસ્તુ જે છે એનું પ્રતિબિંબ રેટિના કરતા આગળના વિસ્તારમાં રચાય છે, રેટિના પર પ્રતિબિંબ રચાતું નથી। બરાબર, ત્યાં આગળ આપણે પછી એવું શીખાતા કે એનું નિવારણ કઈ રીતે થઈ શકે। તો આપણે ત્યાં ચર્ચા કરી હતી કે આ ખામીનું નિવારણ કરવા માટે યોગ્ય પાવરવાળા અંતર્ગોળ લેન્સનો ઉપયોગ કરવામાં આવે છે। આપણે ટૂંકી ચર્ચા કરી એની કે લઘુ દ્રષ્ટિની ખામીની અંદર અથવા તો માયોપિયા જેને આપણે કહેતા હતા એની ટૂંકી ચર્ચા। આજે જે આપણે ભણવાનું છે એ છે હાઇપરમેટ્રોપિયા। આજેની ચર્ચા કરીએ છીએ શું છે? હાઇપરમેટ્રોપિયા અથવા તો ગુરુ દ્રષ્ટિની ખામી। ચલો પહેલા નામ લખીએ અને પછી એને સમજવાનો પ્રયત્ન કરીએ। તો નામ છે એનું हाइपर मेट्रोपिया। हाइपर मेट्रोपिया अथवा तो एने गुजराती में आपणे कहीए गुरु दृष्टिनी खामी। सॉरी, गुरु दृष्टिनी खामी तरीके आपणे ओळखीए छीए। आ बाबतनी चर्चा आपणे आजे करीशुं के भाई आ गुरु दृष्टिनी खामी अथवा तो हाइपर मेट्रोपिया कोने कहेवाय, કેવી રીતે ઉદ્ભવે છે, સાથે સાથે ચર્ચા કરશું એને થવાના કારણો કયા છે અને છેલ્લે એના નિવારણ વિશે, અને સાથે સાથે લાસ્ટ લેક્ચરમાં જેમ આપણે ભણતા હતા એમ એક એક આકૃતિ દ્વારા એને સમજતા જઈએ। બરાબર, તો સૌથી પહેલા હાઇપરમેટ્રોપિયા જે છે એને ગુરુ દ્રષ્ટિની ખામી તરીકે પણ ઓળખવામાં આવે છે। એટલે પહેલો મુદ્દો આપણે એમ લઈએ કે હાઇપરમેટ્રોપિયાને, હવે ગુજરાતીમાં લખું છું, હાઇપરમેટ્રોપિયાને गुरु दृष्टि की खामी तरीके पण, गुरु दृष्टि की खामी तरीके पण ओळखवामां आवे छे। चलो पहेलो पॉइंट बराबर। चलो, अने गुरु दृष्टि की खामी तो हाइपरमेट्रोपिया कहेवाय छे। हवे शुं प्रॉब्लम थाय आ व्यक्ति ने, આ વ્યક્તિને પ્રોબ્લેમ થવાની શક્યતા, શું પ્રોબ્લેમ થઈ શકે? તો ગુરુ દ્રષ્ટિની ખામી ધરાવતી વ્યક્તિ છે એ દૂરની વસ્તુને સ્પષ્ટ રીતે જોઈ શકે છે, દૂરની વસ્તુને સ્પષ્ટ દેખાશે, પરંતુ નજીકની વસ્તુ એને અસ્પષ્ટ દેખાશે। તો આપણે સ્પષ્ટતા કરીએ કે આ ખામી ધરાવતી વ્યક્તિ અથવા તો ગુરુ દ્રષ્ટિની ખામી ધરાવતી વ્યક્તિ, બરાબર, અહીંયા કહીએ આપણે કે આ ખામી ધરાવતી વ્યક્તિ દૂરની વસ્તુને સ્પષ્ટપણે જોઈ શકે છે, દૂરની વસ્તુને સ્પષ્ટપણે જોઈ શકે છે, પરંતુ નજીકની વસ્તુ તેને અસ્પષ્ટ દેખાય છે। ચલો આ એક વાત યાદ રાખો, તો યાદ શું રાખવાનું છે કે આ વ્યક્તિ છે એને દૂરની વસ્તુ તો દેખાશે પરંતુ નજીકની વસ્તુ એને સ્પષ્ટપણે દેખાતી નથી। તો આવી વ્યક્તિ છે એને આ થવાનું કારણ શું? તો જો આપણે એવું શીખ્યા હતા કે આપણી જે ફરી પાછું યાદ કરી સમાવેશ ક્ષમતાને, તો સમાવેશ ક્ષમતા એવું શીખ્યું આપણે નજીકમાં નજીક 25 સેન્ટીમીટર અંતરથી લઈ અને અનંત અંતર સુધીની વસ્તુને જોઈ શકીએ છીએ। તો આપણું નજીક બિંદુ કયું છે? 25 સેન્ટીમીટર। હવે આપણે નજીકનું જોઈ શકતા નથી, દૂરનું દેખાય છે, એટલે શું અર્થ થયું? આપણું જે નજીક બિંદુ હતું એ 25 સેન્ટીમીટર થી દૂર ખસે છે। બરાબર, તમે ઘણી વખત જોયું હશે કે મોટી ઉંમરના લોકો હોય બેટા, તો એ પોતે છાપું વાંચવા માટે એમને ચશ્મા પહેરવા પડે છે, કોઈ પુસ્તક વાંચવા માટે એમને ચશ્મા પહેરવા પડે છે, મોબાઈલની અંદર જોવા માટે એમને ચશ્મા પહેરવા પડે છે। પણ જો એ વ્યક્તિને આગળ ચશ્મા આજુબાજુ ન હોય ને, તો એ પછી છાપું કે પુસ્તક વાંચતા હોય કે મોબાઈલમાં જોતા હોય તો આમ નહીં, આમ દૂર રાખીને જોવાનો પ્રયત્ન કરશે, આમ રાખશે। શા માટે? કેમ કે એનું નજીક બિંદુ છે એ દૂર ખસ્યું છે, 25 સેન્ટીમીટર થી દૂર ગયું છે,
એટલા માટે આ ખામી સર્જાય છે. તો આપણે અહીં આગળ એમ કહી શકીએ કે આવી વ્યક્તિમાં આંખનું નજીક બિંદુ, આપણે વાત એમ કરશું કે આવી વ્યક્તિમાં આંખનું નજીક બિંદુ જે હોય એ નજીક બિંદુ નું સ્પષ્ટ દ્રષ્ટિ અંતર, નજીક બિંદુ નું સ્પષ્ટ દ્રષ્ટિ અંતર જે હોવું કેટલું જોઈએ, 25 સેન્ટીમીટર, એટલે અહીંયા આખું 25 સેન્ટીમીટર થી દૂર ખસી જાય છે. ક્લિયર થાય છે? જો અહીંયા શું કહ્યું છે, તો હવે એને નજીક બિંદુ 25 સેન્ટીમીટર થી દૂર ગયું છે, એટલે 25 સેન્ટીમીટર સુધીની વસ્તુ એમને દેખાતી નથી, એને દૂરની વસ્તુઓ દેખાશે, નજીકની દેખાશે નહીં. ઓકે, તો આવી વ્યક્તિઓ છે એને પ્રોબ્લેમ શું થાય, આવી વ્યક્તિઓને શું પ્રોબ્લેમ થાય, નજીક બિંદુ દૂર ગયું છે. તો આવી વ્યક્તિઓ છે એ આરામથી વાંચન કરવા માટે કે વાંચન સામગ્રી છે એને આંખથી 25 સેન્ટીમીટર વધારે દૂર રાખવી પડશે, બરાબર, એને વાંચન કરવા માટે તકલીફ થાય, બરાબર. તો આપણે એમ કહીએ કે આવી વ્યક્તિ વાંચન કરવા માટે વાંચન સામગ્રી એટલે કે પુસ્તક છે, પછી ન્યૂઝપેપર છે, કોઈ પણ વાંચન સામગ્રી હોય એને 25 સેન્ટીમીટરથી દૂર રાખવી પડે છે તો એને દેખાય, નહીતર દેખાય નહીં, બરાબર. એટલે ટૂંકમાં એને નજીકનું દેખાતું નથી. મોટા ભાગે મોટી ઉંમરના વ્યક્તિઓને આ પ્રોબ્લેમ થતો હોય છે, જે આપણે ચર્ચા છેલ્લે પણ કરી હતી, બરાબર. તો આનું કારણ એ છે કે નજીકની વસ્તુમાંથી આવતા જે પ્રકાશના કિરણો છે એ રેટિનાની પાછળના ભાગમાં કેન્દ્રિત થાય છે. જુઓ ત્યાં આગળ શું થાય છે, હવે આપણે બે બાબતોની ચર્ચા કરી, તો બે આકૃતિઓ આપણે સમજવાની થશે. પહેલા આ વસ્તુઓ છે ને આકૃતિ દ્વારા સમજીએ. અહીંયા આપણે શું થયું છે એમ કીધું કે આવી વ્યક્તિમાં આંખનું નજીક બિંદુ જે છે એનું સ્પષ્ટ દ્રષ્ટિ અંતર 25 સેન્ટીમીટર થી દૂર જાય છે, બરાબર. તો આપણે એનું પહેલા સ્પષ્ટ દ્રષ્ટિ બિંદુ છે અથવા જે અંતર, સ્પષ્ટ દ્રષ્ટિ અંતર જે છે એ કેવી રીતે વધે છે એને પહેલા આપણે સમજીએ. તો શું ઘટના બને છે, જો અહીંયા આપણે આંખ બનાવી નાખીએ, સૌથી પહેલા એક આકૃતિ દ્વારા સમજી લઈએ. ઓલરેડી જેમ ઓલા છેલ્લા પ્રશ્નમાં આપણે આકૃતિઓ દોરી હતી, એમ આમાં પણ આવી આકૃતિઓ તમારે બનાવવી ફરજિયાત છે. ત્રણ રેખાકૃતિઓ આપણને આપી છે, ત્રણે ત્રણ તમારે દોરવાની રહેશે. ઓકે, આ આપણી આંખ થઈ ગઈ. હવે આપણે પહેલા લેન્સ બનાવી લઈએ. ચલો, તો અહીંયા આગળ આપણે લેન્સ બનાવીએ. આંખનો લેન્સ આવી ગયો. ઓકે, ચલો, હવે શું વાત છે, ખરેખર સ્પષ્ટ દ્રષ્ટિ બિંદુ ક્યાં હોય બેટા, 25 સેન્ટીમીટર. તો આપણે અંદાજે લઈ લઈએ, માની લો કે આ લાલ ટપકું જે હું કરું છું આ એનું સ્પષ્ટ દ્રષ્ટિ અંતર છે, પરંતુ ગુરુ દ્રષ્ટિની ખામી વાળા છે એ વ્યક્તિનું નજીક બિંદુ ક્યાં જાય છે, તો કે દૂર ખસે છે. એટલે માની લો કે આપણે અહીંયા આગળ એ બિંદુ ખસી જાય છે, બરાબર. તો હવે શું થાય કે અહીંયાથી જે આવતા પ્રકાશના કિરણો છે, અહીંયાથી બરાબર સમજજો, અહીંયાથી આવતા પ્રકાશના કિરણો એનું પ્રતિબિંબ છે એ અહીંયા આગળ રેટિના પર રચાશે. આનું પ્રતિબિંબ છે રેટિના પર રચાશે, બરાબર. હવે આનું પ્રતિબિંબ છે રેટિના પર રચાશે નહીં. શું ઘટના બની સમજો, બરાબર. જેવું કહેવા માંગુ છું કે ખરેખર આપણું સ્પષ્ટ દ્રષ્ટિ બિંદુ અથવા તો નજીક બિંદુ કયું હતું, આ જે લાલ ટપકું દેખાય છે એ આ આપણું નજીક બિંદુ છે, એનું પ્રતિબિંબ નહીં પરંતુ આ જે બિંદુ છે એનું પ્રતિબિંબ અહીંયા રેટિના પર રચાય છે. એટલે આ નજીક બિંદુ એના નિર્ધારિત સ્થાનથી દૂર ખસે છે, બરાબર. એટલે આ બિંદુનું પ્રતિબિંબ રેટિના પર રચાય નહીં, શું થયું, નજીક બિંદુ દૂર ખસી ગયું. આ એક વસ્તુ યાદ રાખજો. તો પેલી આકૃતિ છે એ આકૃતિની અંદર આપણે એમ કહીશું, આકૃતિનું વર્ણન કરવું તો નીચે આપણે લખશું કે ગુરુ દ્રષ્ટિની ખામી ધરાવતી આંખનું નજીક બિંદુ, બરાબર. પેલી આકૃતિ ગુરુ દ્રષ્ટિની ખામી ધરાવતી વ્યક્તિની આંખનું નજીક બિંદુ, બરાબર. આ એની આકૃતિ થઈ, એટલે શું થયું, નજીક બિંદુ 25 સેન્ટીમીટર થી દૂર ખસે છે. ચલો, ઓકે,
પછી આગળ આપણે શું વાત કરી કે આવી વ્યક્તિ વાંચન કરવા માટે વાંચન સામગ્રીને 25 સેન્ટીમીટરથી દૂર રાખવી પડે છે ત્યાં સુધી આપણે ચર્ચા કરી હવે થાય છે શું તો આ વ્યક્તિ જો નજીકની વસ્તુને જોવે તો શું થાય એને પહેલા આકૃતિ દ્વારા સમજીએ અને પછી પાછા એને આપણે પોઈન્ટ્સમાં લખીશું તો અહીંયા આગળ પહેલા આપણે આંખ બનાવી લઈએ चलो आंखनी आकृति थी गई हवे आपणे एमां लेंस बनावी नाखीए आपणो लेंस छे हवे आ लेंस द्वारा प्रतिबिंब केवी रीते थाय छे एने आपणे समजवानुं छे तो खरेखर आपणो नजीक बिंदु अहींया छे बराबर जे दूर खस्युं छे खरेखर अहींया छे आवी गयुं छे अहींया आगळ पण जो आपणे आ नजीकनी वस्तुने आटलेथी जोवानो प्रयत्न करीए तो शुं थाय એ વક્રી ભવન કેવું થાય છે તો એની અંદર આવી ઘટના બનશે કે અહીંયાથી આવતા જે પ્રકાશના કિરણો છે એ આ લેન્સ દ્વારા વક્રી ભવન પામી અને રેટિના કરતા વધુ અંતરે એટલે કે અહીંયા રેટિનાની પાછળના ભાગમાં કેન્દ્રિત થાય છે જો રેટિનાની પાછળના ભાગમાં અહીંયા કેન્દ્રિત થાય એટલે રેટિના પર કેન્દ્રિત થતા નથી તો એનું પ્રતિબિંબ આપણે ક્યારે સ્પષ્ટ દેખાય કે જો પ્રતિબિંબ રેટિના પર રચાય તો પહેલામાં શું હતું રેટિના કરતા આગળના વિસ્તારમાં લઘુ દ્રષ્ટિની ખામીમાં રેટિના કરતા આગળના વિસ્તારમાં પ્રતિબિંબ રચાતું હતું અહીંયા આગળ પ્રતિબિંબ ક્યાં રચાય છે રેટિના કરતા પાછળના વિસ્તારમાં રચાય છે ચલો તો પહેલા આપણે આકૃતિ છે ને પૂરી કરીએ ત્રીજું કિરણ બનાવવાનું બાકી છે ને બનાવી લઈએ બરાબર તો આ એક યાદ આવ્યું શું યાદ પ્રોબ્લેમ થાય છે ને એનું જે વસ્તુ છે એનું પ્રતિબિંબ રેટિના કરતા પાછળના વિસ્તારમાં રચાય છે આ જે આકૃતિ છે એને આપણે બે નંબર આપીએ નંબર 2 અને ત્યાં આગળ આપણે લખીશું કે ગુરુ દ્રષ્ટિની ખામી ધરાવતી આંખ આને શું કહીએ આપણે ગુરુ દ્રષ્ટિની ખામી ધરાવતી આંખ તો જેને ગુરુ દ્રષ્ટિની ખામી છે એની આંખ કઈક આવા પ્રકારની હશે એમાં આ પ્રકારે ટૂંકમાં પ્રતિબિંબ રચાય છે આપણે કિરણો છે એને જરા દિશા દર્શાવી દઈએ આ બાજુ કિરણો આ દિશામાં ગતિ કરે છે ઓકે ચલો રેડી ઓકે તો આ વાત થઈ ગુરુ દ્રષ્ટિની ખામીવાળી આંખની તો અહીંયા આગળ શું થયું આ આકૃતિનું વર્ણન કરવાનું બાકી તો અહીં આપણે એમ કહીશું કે આનું કારણ એ છે કે નજીકની વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો રેટિનાની પાછળના ભાગમાં કેન્દ્રિત થાય છે તો અહીં આપણે એમ કહીશું કે આનું કારણ વાંચી નથી શકતા આનું કારણ શું તો અહીં એમ કહીશું કે આનું કારણ એ છે કારણ એ છે કે નજીકની વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો રેટિના કરતા પાછળના ભાગમાં કેન્દ્રિત થાય છે છો રેડી એટલે કે પ્રતિબિંબ ટૂંકમાં કહીએ તો રેટિના પર રચાતું નથી તો આ ઘટના અથવા તો આ જે પરિસ્થિતિ છે એ ઉદ્ભવવાના કારણો કયા એટલે કે ગુરુ દ્રષ્ટિની ખામી ઉદ્ભવવાના કારણો એની હવે ચર્ચા કરીએ પહેલામાં તમે કારણો જોયા હતા બરાબર તો એના કરતા વિરોધી કારણોમાં આવશે પહેલાના જો કારણો યાદ હોય લઘુ દ્રષ્ટિની ખામી ઉદ્ભવવાના કારણો તો એમાં આપણે એમ કીધું હતું કે ત્યાં લેન્સની કેન્દ્ર લંબાઈ ઓછી થઈ જાય છે અહીંયા આગળ લેન્સની કેન્દ્ર લંબાઈ વધી જાય છે બરાબર ત્યાં આંખનો ડોળો છે લાંબો થતો હતો અહીંયા આંખનો ડોળો નાનો બને છે તો બે કારણો છે પહેલા કારણમાં આપણે અહીંયા આગળ લખીશું કારણ નંબર 1 પહેલું કારણ શું લખવાનું છે પહેલા કારણમાં તો આંખના લેન્સની કેન્દ્ર લંબાઈ ઘણી વધારે હોવી આ પહેલું કારણ નંબર 2 બીજા કારણની વાત કરીએ બીજું કારણ શું છે આંખનો ડોળો ખૂબ નાનો થવો નંબર 2 આંખનો
દોડો ખૂબ નાનો થવો આ બે કારણો થયા સેના ગુરુ દ્રષ્ટિની ખામી ઉદ્ભવવાના કારણો હવે આપણે જઈએ એના નિવારણ પર ચલો તો અહીંયા આગળ વાત કરીએ એના નિવારણની ગુરુ દ્રષ્ટિની ખામીનું નિવારણ કઈ રીતે થશે રેડી ચલો એની ચર્ચા કરીએ તો અહીંયા આગળ આપણે એમ કહી શકીએ કે આ ખામીનું નિવારણ યોગ્ય કેન્દ્ર લંબાઈ ધરાવતા અથવા તો યોગ્ય પાવરવાળા બહિર્ગોળ લેન્સથી થઈ શકે છે તો આપણે અહીંયા આગળ એમ કહીશું કે આ ખામીનું નિવારણ આ ખામીનું નિવારણ યોગ્ય કેન્દ્ર લંબાઈ વાળા સોરી યોગ્ય પાવર વાળા યોગ્ય પાવર વાળા બહિર્ગોળ લેન્સ થી એટલે બહિર્ગોળ લેન્સ એટલું લખીશું એ આગળ બહિર્ગોળ લેન્સ થી થઈ શકે છે ઓકે એનાથી શું થશે બહિર્ગોળ લેન્સ થી તો આપણે પહેલા આકૃતિ બનાવી નાખીએ બરાબર ને પછી પાછી વાત કરીએ કેવી રીતે તો ત્રીજી આકૃતિ આપણે થશે બહિર્ગોળ લેન્સ વડે આ ખામીને નિવારી શકાય તો ખામીના નિવારણની આકૃતિ બનાવી આવે ચલો અહીંયા આગળ સૌથી પહેલા આઈબોલ ઓકે લેન્સ બનાવી દઈએ વચ્ચે ઓકે ચલો હવે અહીંયા આગળ નજીક બિંદુને બધા દર્શાવી દઈએ 25 સેન્ટીમીટર વાળું આ 25 સેન્ટીમીટરનું નજીક બિંદુ હવે અહીંયાથી આવતા પ્રકાશના કિરણોને દર્શાવીએ સોરી પ્રતિબિંબ ક્યાં રચાશે તો કે રેટિના પર ઓકે અહીંયા આગળ રચાય છે ત્યાં આપણે પ્રતિબિંબ માટે બિંદુ દોરી નાખીએ રેડ કલરનું તો યાદ રહી આ પ્રતિબિંબ રેટિના પર રચાય છે ઓકે ચલો નેક્સ્ટ હજી ત્રીજું કિરણ દોરવાનું બાકી છે એને દોરી દઈએ સાથે સાથે ઓકે કિરણનો માર્ગ દર્શાવી દઈએ અહીં આગળ રેડી અને નિવારણ માટે શું કરવાનું છે તો કે નિવારણ માટે બહિર્ગોળ લેન્સ શા માટે બહિર્ગોળ લેન્સ એવોને જરા સમજી લઈએ પછી આગળના મુદ્દાઓને લખીશું આપણે જો બેટા અહીંયા શું થતું હતું પ્રોબ્લેમ શું હતો કે અહીંયાથી આવતા પ્રકાશના કિરણો છે એ આ જે ખામીવાળી આંખ છે એમાં પ્રતિબિંબ ક્યાં રચાય છે રેટિના કરતા વધુ અંતરે એટલે એનું જે વક્રીભવન થવું જોઈએ એટલું નથી થતું પણ એના કરતા ઓછું થાય છે એટલે પાછળ પ્રતિબિંબ રચાય છે હવે આપણે શું કરવું છે આ કિરણોનું વક્રીભવન આપણે વધારે કરવાનું છે જેથી કરીને અહીંયા આગળ પ્રતિબિંબ રચાય તો એવો લેન્સ જોઈએ કે જે લેન્સ છે કિરણોને કેન્દ્રિત કરે તો લેન્સ છે એવો કે જે કિરણોને કેન્દ્રિત કરી શકે તો હું કેન્દ્રિત કરવાનું કામ કોણ કરે છે બહિર્ગોળ લેન્સ બરાબર તો બહિર્ગોળ લેન્સ વડે આ ખામીનું નિવારણ થઈ શકે તો ત્રીજા નંબરની જે આપણે આકૃતિ દોરી છે એમાં આપણે અહીંયા આગળ લખવું હોય તો અમે લખી શકાય ગુરુ દ્રષ્ટિની ખામીનું નિવારણ નીચે લઈ લો બેટા આ ત્રીજી આકૃતિમાં લખશું આપણે ગુરુ દ્રષ્ટિની ખામીનું નિવારણ નિવારણ કઈ રીતે થાય એના માટેની આકૃતિ છે સોરી અહીંયા આગળ એક આપણે આપણું જે નજીક બિંદુ જે દર્શાવેલું છે એને જરા ડાર્ક કરી દઈએ એટલે એક્ઝેક્ટ દેખાય ઓકે ચલો તો હવે આપણે વાત કરીએ કે આ ખામીનું નિવારણ યોગ્ય પાવરવાળા બહિર્ગોળ લેન્સની મદદથી થઈ શકે છે બહિર્ગોળ લેન્સ તમને યાદ હોય તો અભિસારી લેન્સ પણ આપણે કહેતા હતા યાદ હશે અભિસારી અને અપસારી લેન્સ શું છે મેં તમને અગાઉ સમજાવ્યું છે ચેપ્ટર નંબર 10 ની અંદર તો અભિસારી લેન્સ છે એ ધરાવતા ચશ્માના ઉપયોગથી નેત્રપટલ પર પ્રતિબિંબ રચવા માટેની જરૂરી વધારાનો ફોકસિંગ પાવર મળી રહે છે તો અહીંયા આગળ અભિસારી લેન્સ વાપરવાથી શું થાય છે એની વાત કરીએ છીએ બીજા મુદ્દામાં તો આપણે એમ કહેશું કે અભિસારી લેન્સ ધરાવતા ચશ્માનો ઉપયોગ કરવાથી શું થાય છે તો કે રેટિના પર પ્રતિબિંબ રચવા માટેનો ફોકસિંગ પાવર એટલે કેન્દ્રિત કરવાનો પાવર બરાબર ને કેન્દ્ર લંબાઈ જે છે કેન્દ્રિત કરવાનો પાવર ફોકસિંગ પાવર મળી રહે છે
અને જેથી કરીને પ્રતિબિંબ પછી ક્યાં રહેશે રેટિના ઉપર એટલે પછી આ બહિર્ગોળ લેન્સ આ ચશ્મા પહેર્યા પછી આ વ્યક્તિ નજીકની વસ્તુને પણ સ્પષ્ટ રીતે જોઈ શકશે તો અહીં આવે આપણે ગુરુ દ્રષ્ટિની ખામી વાળો જે પ્રશ્ન છે ને પૂરો કર્યો બેટા આ વાત કરી આપણે ગુરુ દ્રષ્ટિની ખામીની હવે આપણે જે વાત કરવાની છે એ અન્ય એક ખામી છે જેનું નામ છે પ્રેસ બાયોપિયા તો હવે આપણે વાત કરશું પ્રેસ બાયોપિયાની બરાબર ચલો વાત કરીએ આગળ પ્રેસ બાયોપિયાની ચર્ચા કરશું પહેલા આને કરી નાખું છું કદાચ કોઈ લખવાનું બાકી હોય તો પોઝ કરીને આગળ પાછળ થોડું ઘણું કરીને લખી લેજો આપણે ચર્ચા કરીએ છીએ પ્રેસ બાયોપિયા ત્રીજો પ્રકાર દ્રષ્ટિની ખામીનો ત્રીજો પ્રકાર જેનું નામ છે પ્રેસ બાયોપિયા પ્રેસ બાયોપિયા પ્રેસ બાયોપિયા શું છે એને પહેલા સમજી લઈએ પ્રેસ બાયોપિયા કોને કહેવાય તો પ્રેસ બાયોપિયાની વાત કરીએ સોરી મેં અહીંયા ભૂલ કરી છે બેટા લખવાની પ્રેસ બાયોપિયા લખીને કહું છું પી આ આવે ખરેખર કેમ કે એ આવે છે સ્પેલિંગમાં છે પ્રેસ બાયોપિયા એટલે શું તો આપણે અગાઉ જે વાત કરી પહેલા વાત કરી આપણે લઘુ દ્રષ્ટિની ખામીની પછી વાત કરી ગુરુ દ્રષ્ટિની ખામીની હવે છે પ્રેસ બાયોપિયા છે એકમાં આપણે જોયું હતું કે દૂરની વસ્તુ સ્પષ્ટ નથી દેખાતી હમણાં જે આપણે જોવા જોયું કે એ વ્યક્તિને નજીકની વસ્તુ સ્પષ્ટ નથી દેખાતી હવે જેમ જેમ વ્યક્તિની ઉંમર વધતી જાય ઉંમર જેમ જેમ વધતી જશે એમ એમ ધીમે 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 આંખની સમાવેશ ક્ષમતામાં ધીમે ધીમે ઘટાડો થાય છે આપણે જો મુદ્દાઓ લખવા હોય તો એમ કહી શકાય કે ઉંમર વધતા જો ઉંમર વધતા શું થાય છે સમાવેશ ક્ષમતામાં ઘટાડો બરાબર જેમ જેમ ઉંમર વધશે એમ એની સમાવેશ ક્ષમતામાં ઘટાડો થશે આ સમાવેશ ક્ષમતામાં ઘટાડો થાય એટલે શું થાય છે તો આ વ્યક્તિ છે એ નજીકની વસ્તુ ને પણ સ્પષ્ટ જોઈ શકતા નથી અને દૂરની વસ્તુને પણ સ્પષ્ટ રીતે જોઈ શકતા નથી કેમ કે શું થયું હોય છે એના સિરિયરી સ્નાયુઓ અને આંખનો લેન્સ છે એ બંને નીચે સ્થિતિસ્થાપકતા છે એ સ્થિતિસ્થાપકતા સિરિયરી સ્નાયુઓ એટલે બરાબર છે અને એના કારણે આપણા આંખનો લેન્સ છે એની સ્થિતિસ્થાપકતા થોડા ઘણા અંશે ગુમાવે છે તો અહીં આપણે બીજો મુદ્દો લખવો હોય તો એમ કહી શકાય કે સિરિયરી સ્નાયુઓ નબળા પડે જો સિરિયરી સ્નાયુઓ નબળા પડે પરિણામે શું થાય છે લેન્સની લેન્સ થોડા ઘણા અંશે આટલું બધું લાંબુ નથી લખતું આપણે ટૂંકમાં લખીએ લેન્સ સ્થિતિસ્થાપકતા ગુમાવે છે પરિણામે શું થાય છે પરિણામે એ વ્યક્તિ છે એ ચશ્મા વગર નજીકની કે દૂરની વસ્તુને સ્પષ્ટ જોઈ શકતા નથી બરાબર જોઈ શકાતી નથી આ વ્યક્તિને દૂરની વસ્તુ ન દેખાય નજીકની પણ ન દેખાય બરાબર તો આના માટે શું કરવું તેનું નિવારણ કઈ રીતે તો આ દ્રષ્ટિની જે ખામી છે ટૂંકો પ્રશ્ન છે આ દ્રષ્ટિની ખામીનું નિવારણ એના માટે જે લેન્સનો ઉપયોગ કરવામાં આવે છે એનું નામ છે બાયફોકલ લેન્સ એટલે શું કહે બેટા બાયફોકલ લેન્સ બાયફોકલ લેન્સ દ્વારા આ દ્રષ્ટિની ખામીનું નિવારણ થઈ શકે છે ઓકે તો હવે આપણે વાત કરીએ બાયફોકલ લેન્સ તમે કદાચ જોયેલા હશે એને દ્વિકેન્દ્રી લેન્સ કહી શકાય દ્વિકેન્દ્રી તમને એક આકૃતિ બનાવી લખું દાખલા તરીકે તમે ચશ્મા જોયા હોય તો ઘણા આવા ચશ્મા તમને જોવા મળશે આપણે એક સરસ મજાની એક બાજુની આંખના ચશ્મા બનાવીએ બરાબર આવા ચશ્મા બરાબર આપણે બહુ રૂપાળા બનાવવા નહીં રહ્યા ચશ્મા આ બાજુનો લેન્સ છે એ બનાવતું નથી આ એક સાઈડની આપણે લેન્સની રચના કરી બરાબર તો આવા જે ચશ્મા હોય છે એની અંદર તમે ઘણી વખત જોયું હશે કે આટલો વિસ્તાર છે એની અંદર અલગ પ્રકારનો લેન્સ હોય છે બરાબર આ જાડો લેન્સ હોય ઉપરનો લેન્સ પાતળો હોય આવા લેન્સીસ તમે જોયા હશો તો એ બેટા નીચેનો જે લેન્સ છે એ બહિર્ગોળ લેન્સ હોય છે અને ઉપરનો છે એ અંતર્ગોળ જેવું કામ હોય છે બરાબર એટલે અહીંયાથી નજીકની વસ્તુને જોઈ શકાય અને અહીંયાથી નજીકની વસ્તુ જોઈ શકાય અહીંયાથી દૂરની વસ્તુ જોઈ શકાય બરાબર તો આ લેન્સ છે કેવો છે બાયફોકલ લેન્સ એની અંદર બંને પ્રકારના અંતર્ગોળ અને બહિર્ગોળ બંને લેન્સનો સમાવેશ હોય છે જેના કારણે વ્યક્તિ દૂરની કે નજીકની બંને પ્રકારની વસ્તુઓને જોઈ શકે છે જો કે હવે તો એની અંદર સરસ મજાના ઘણા બધા લેન્સીસ નવા નવા આવી ગયા છે બરાબર તો અત્યારે જે નવા લેન્સીસ આવે છે એના કારણે તમને ખબર ના પડે
કે આ બાયફોકલ લેન્સ છે પ્રોગ્રેસિવ લેન્સ છે તો પ્રોગ્રેસિવ લેન્સ ની અંદર આપણે આવા જુદા જુદા નહીં પણ એક જ ચશ્માના એક જ લેન્સ ની અંદર બધું જ બધું આવી જતું હોય છે એટલે એના દ્વારા આપણે ટૂંકમાં આ દ્રષ્ટિની ખામીનું નિવારણ થઈ શકે આની સિવાય દ્રષ્ટિની ખામીની નિવારણની કેટલીક બીજી પદ્ધતિઓ છે દ્રષ્ટિની નિવારણ માટેની અન્ય પદ્ધતિઓ એ આપણે લખીએ નિવારણની અન્ય પદ્ધતિઓ બરાબર એક કઈ તો એક તો કોન્ટેક્ટ લેન્સ જોયા હશો તમે જો કે અત્યારના બાળકો પાછા કોન્ટેક્ટ લેન્સ ચશ્મા સોરી નંબર આવ્યા હોય તો જ નહીં ઘણા વખત તો રૂપાળા દેખાવા માટે હે ને બ્લુ આઈઝ ને ગ્રીન આઈઝ ને આવું બધા નખરા કરવા માટે પણ આપણે કોન્ટેક્ટ લેન્સ નો ઉપયોગ કરતા હોઈએ છીએ એટલે પણ એ જ કોન્ટેક્ટ લેન્સ દ્વારા તમે ચશ્માના નંબરના જો હોય આપણે નંબર આવ્યા હોય છે તો નંબરના પણ કોન્ટેક્ટ લેન્સ હોય છે જેના કારણે ચશ્મા પહેરવાની જરૂર પડતી નથી પરંતુ ડેઈલી યુઝ માટે યોગ્ય નથી આની સિવાય લેસરથી ઓપરેશન કરીને પણ લેસર દ્વારા ઓપરેશનથી પણ ચશ્માના નંબરને દૂર કરી શકાય છે આ અન્ય પદ્ધતિઓ છે બરાબર આ એને પણ શસ્ત્રક્રિયા દ્વારા આ દ્રષ્ટિની ખામીઓને દૂર કરાવી શકાય છે બરાબર તો લેસર ઓપરેશન થાય છે તમને ખબર જ છે અત્યારે તમે મારી કરતા વધારે જાણતા હશો તો એ રીતે પણ આ દ્રષ્ટિની ખામીઓ છે એને દૂર કરી શકાય છે દાખલા તરીકે મોતિયાની જે ઓપરેશનની વાત કરી હતી આપણે તો ફેકો સર્જરી છે અત્યારે બહુ સારી એવી પદ્ધતિ જેના દ્વારા મોતિયાના ઓપરેશન થઈ શકે છે બરાબર લેસર છે એના દ્વારા નંબર છે એના ઓપરેશન થઈ શકે છે તો આ બધી પદ્ધતિઓ અત્યારે અમલમાં છે ઓકે તો આ વાત થઈ દ્રષ્ટિની ખામીઓ બેટા અહીંયા આગળ આપણી દ્રષ્ટિની ખામીઓ બધી જ પૂરી કઈ કઈ ખામીઓ આપણે ભણ્યા તો સૌથી પહેલા આપણે મોતિયાની વાત કરી હતી પછી લઘુ દ્રષ્ટિની ખામી ગુરુ દ્રષ્ટિની ખામી અને પ્રેસ બાયોપિયા સો વાત કરીએ તો માયોપિયા હાઇપરમેટ્રોપિયા અને પ્રેસ બાયોપિયા અને મોતિયો કેટરાક્ટ્સ બરાબર આ ચાર ખામીઓની વાત કરી આ ચાર ખામીઓ સાથે આપણે દ્રષ્ટિની ખામીવાળો વિભાગ પૂરો થાય છે તો હવે મારો વારો આવે છે પ્રશ્નો પૂછવાનો તો પ્રશ્નો તો બને જ છે ચલો આજે પ્રશ્નો ત્રણ પૂછું છું તમારે જવાબ ચાર આપવાના થશે પ્રશ્નો ત્રણ જવાબ ચાર પ્રશ્ન નંબર એક ગુરુ દ્રષ્ટિની ખામી થવા માટેના કારણો જણાવો બે કારણો છે તમારે આપવાના છે ગુરુ દ્રષ્ટિની ખામી સર્જાવા માટેના કારણો જણાવો નંબર બે ગુરુ દ્રષ્ટિની ખામીનું નિવારણ કયા લેન્સ દ્વારા થઈ શકે અને પ્રશ્ન નંબર ત્રણ પ્રેસ બાયોપિયાના નિવારણ માટે કયા પ્રકારના લેન્સનો ઉપયોગ કરવામાં આવે છે ત્રણેય પ્રશ્નોના જવાબ કોમેન્ટ બોક્સમાં બરાબર નવા લેક્ચર સાથે પાછા જલ્દી મળીએ ત્યાં સુધી આવજો ટેક કેર ઓફ યોર સેલ્ફ થેન્ક યુ વેરી મચ